વિરામ બાદ આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટ જેલમાં થોડા સમય અગાઉ મોબાઈલ મળ્યાની ઘટનાના પગેરાના ઠેકાણા નથી. ત્યાં ફરી જેલમાંથી ફોનથી ધમકીઓ અને ઉઘરાણા તથા હોવાનું સામે આવ્યું છે. હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા ભિસ્તીવાડના શખ્સે જેલમાં બેઠા બેઠા બિંદાસ્ત ફોન કરી પોતાના જ એક સમયના મિત્ર એવા યુવાનને મારી નાખવાની ધમકીઓ આપી હતી. તેમજ તેની સાથે જ જેલમાં રહેલા તેના ભાણેજ પણ પેરોલ પર છૂટીને ફોન કરી વ્યાજની ઉઘરાણી કરી ધમકી દીધી હતી. હાલમાં તે ફરીથી જેલમાં ગયો છે. ઉપરાંત પોપટપરાના એક શખ્સે પણ વ્યાજ માટે ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે વ્યાજખોરીના આ બનાવમાં મોરબી રોડ પર વેલનાથપરાની સામે રહેતા ઋષિ રસિકભાઈ ઠાકરની ફરિયાદ પરથી ભિસ્તીવાડના રહેવાસી અને હત્યાના ગુનામાં હાલ જેલમાં રહેલા રિયાઝ ઇસ્માઇલભાઈ દલ, તેની સાથે જ જેલમાં રહેલા તેના ભાણેજ ભિસ્તીવાડના શાહરૂખ ઉર્ફે રાજા બાબુભાઈ જુનેજા તથા પોપટપરાના શાહરૂખ સિરાજભાઈ જુનેજા સામે આઈપીસી 384, 504, 507 મની લેન્ડ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે રિયાઝ પોપટપરાની જેલમાંથી વ્યાજની ઉઘરાણી અને ધમકીના ફોન કરે છે. ઋષિ ઠાકરે ફરિયાદમાં જણાવ્યું છે કે હું હાલ પ્રાઇવેટ નોકરી કરું છું. અગાઉ હરિહર ચોકમાં સ્ટેશનરીનો વેપાર કરતો હતો, જે હાલ વ્યાજખોરોના ત્રાસથી બંધ કરી દેવો પડ્યો છે. મારા માતા પિતા રસિકભાઈ ત્રિભુવનદાસ ઠાકરને તાણ આંચકીની બીમારી છે, આથી તેની સારવાર માટે માત્ર મિત્ર રિયાઝ દલ ભિસ્તીવાડ પાસેથી ₹1.5 લાખ નવેમ્બર 2017માં 10% વ્યાજેથી લીધા હતા. આ રૂપિયા સહિત કુલ 7 લાખ મેં તેને 2018 જાન્યુઆરીમાં ચૂકવી દીધા હતા. આમ છતાં તે વધુ વ્યાજ માગતો હતો અને અવારનવાર ઝઘડા શરૂ કર્યા હતા. તે મારી પાસેથી તેના અંગત ખર્ચાઓ જેમ કે કપડાં લેવાના તહેવારના ખર્ચ પણ લઈ લેતો હતો. ચૌધરી હાઈસ્કૂલ પાસેના મારા ઘરેથી તે મારું 99 નંબર વગરનું એક્સિસ પણ બળજબરીથી લઈ ગયો હતો અને મને તથા મારા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. તે વખતે મેં એ ડિવિઝનમાં અરજી કરી હતી તો 1.5 વર્ષથી મર્ડરના કેસમાં પોપટપરા જેલમાં છે અને જેલમાંથી ઉઘરાણીના ફોન કરીને ધમકી આપે છે. આ પછી 2018માં મેં મારા મિત્ર શાહરૂખ સિરાજભાઈ જુણેજા પાસેથી કટકે કટકે રૂપિયા 2,10,010% વ્યાજે લીધા હતા. તેને પણ 2019માં ₹3,65,000 ચૂકવી દીધા છે, છતાં વધુ 1.5 લાખ માગીવાની ધમકી આપી છે. તેના ત્રાસથી મેં 17/1/20 રોજ ચૌધરી હાઈસ્કૂલ પાસેનું મારું મકાન વેચી નાખ્યું છે. 26/1 રોજ 5-1 વાગે રિયાઝના ભાણેજ શાહરૂખ ઉર્ફે રાજાએ મને ફોન કરી પોતે પેરોલ પર આવ્યાનું અને મામા રિયાઝ દલના 3 લાખ આપવાના છે તેમ કહી ધમકી દીધી હતી. તે પેરોલ પર પૂરા થતાં ફરીથી જેલ હવાલે થયો છે. ઋષિએ ધમકીઓને કારણે પોતાના ફોન બંધ કરી દેતા વ્યાજ માટે તેના સારા દેવેન્દ્રભાઈના ઘરે જઈ ધમકીઓ આપવાનું શરૂ થયું હતું. તેમજ ઋષિ ઠાકરના પત્ની અને પુત્રીને પણ ધમકીઓ અપાઈ હતી. ભરત ભરડવા, ZSTV, રાજકોટ. મેં બી ડિવિઝન પોલીસ ચોકીમાં રિયાઝ ઇસ્માઇલ દલ, શાહરૂખ રાજા જુણેજા અને શાહરૂખ સિરાજ જુણેજા વિરુદ્ધ મની એક્ટ હેઠળ મેં ફરિયાદ નોંધાવી છે કે જેના મેં 1.5 લાખ રૂપિયાની સામે 7 લાખ, 2,10,000ની સામે 3,65,000 રૂપિયા ચૂકવ્યા, તે છતાંય મને પૈસા માટે ખૂબ હેરાન કરે છે. મને મારા કુટુંબીઓને હેરાન કરે છે, મારા શાળાને એ લોકોને જઈને ત્યાં પરેશાન કરે છે, જાનથી મારી નાખવાની ધમકી આપે છે. અને આ લોકોના ત્રાસથી જ મેં મારું મકાન જે ચૌધરી સ્કૂલમાં રહેતો હતો એ મેં વેચી કાઢ્યું અને એ ઉપરાંત મારી શોપે અત્યારે મેં બંધ કરી દીધી છે અને હાલ ફિલહાલ મારે નોકરી કે ધંધો કાંઈ નથી. આ લોકોના ત્રાસમાંથી મેં મુક્ત થવા માટે મેં બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. મને ત્યાંથી ફોન આવે છે, રાત્રે 11-12 વાગે ફોન આવે, તો જે જેલનો કેદી હોય 11-12 વાગે ફોન કરે.